દરેક વ્યક્તિએ જાગવાની જરૂર છે જે પીડિતે જે યુવતી હતી તેણે જે મોતની સામે તે હારી ગઈ અને આખરે તેની જે જિંદગી તે ગુમાવી ચૂકી છે ઇરાબેન અનેક એવા કાયદાઓ છે સમાજ છે જ્યુડિશિયરી છે છતાં પણ મહિલાઓ સામે જે પ્રકારના જે અપરાધ થતા રહે છે અને તેમને જે પીડિત જે થતી હોય છે તેની જે સંખ્યા ઘટી રહી ગુજરાતમાં કુલ જે બળાત્કાર કિસ્સાઓ જે છેલ્લા વર્ષની અંદર કુલ કેટલા જોવા મળ્યા કમ્પેર ટુ અધર સ્ટેટ ગુજરાતમાં બે હજાર એકમાં હતા એનાથી લગભગ બે હજાર અગિયારમાં બે છે એટલે અમદાવાદ શહેરમાં તો સૌથી વધારે થાય છે સાઠની ઉપર એક વર્ષમાં પણ આખા ગુજરાતમાં જુઓ તો બે દિવસના ત્રણ કહી શકાય એટલી એવરેજ પહોંચી ગઈ છે બીજા રાજ્યોમાં વધારે ગુના થાય છે એ વાત સાચી પણ અહીંયા બધા જ જાય છે એ ચિંતાનો વિષય છે ઉપરાંત મને જે સમજાય છે તે આવું પણ છે કે દીકરીઓની સંખ્યા જ્યાં ઓછી છે ત્યાં બળાત્કાર વધે છે અને અત્યારે તો એટલે જ મને લાગે છે કે વધી રહ્યા છે એટલે હરિયાણામાં દાખલા તરીકે વર્ષના સાતસો સિત્તેર બળાત્કાર નોંધાય છે હરિયાણાનો સેક્સ રેશિયો આપને ખબર હોય બહુ જ નીચો છે ને આપણે ગુજરાત પણ એ માર્ગે ધસી રહ્યું છે હજુ કાંઈ વાળો આંક દેવાયો નથી એવી મારી સમજ છે કારણ કે એક હજાર પુરુષોએ આઠસો છોકરીઓ અને આ તેરમી તારીખે જે મતદાન થયું ને ભાઈ એમાં યુવક યુવક યુવતીઓની સંખ્યા જોઈએ અઢારથી વીસ વર્ષના તો એક હજાર યુવકોએ ફક્ત છસો એક યુવતીઓ હતી તો આ ત્રણસો નવ્વાણું તો માર્યા માર્યા ફરવાના છે અને એ આ જ કરવાના છે આ હેવાનિયતનો ધંધો જ થશે એટલે અમને એમ લાગે છે કે એમાં અમારી સલામતી ખૂબ જોખવાઈ રહી છે કારણ કે પેલા જે પરણી શકતા નથી એ પોતાની જાતને કાબૂમાં રાખી શકતા નથી ને પરિણામે આ થઈ રહ્યું છે હું એમ નથી કહીતી કે મેં કોઈ વ્યવસ્થિત અભ્યાસ કર્યો છે કે દરેક બળાત્કાર કરનારો એ અપરિણિત છે કે કેમ પણ મને જે સમજાય છે આખા વાતાવરણમાં કે હમણાં જ કેમ છેલ્લા દસ વર્ષમાં આટલા બધા બળાત્કાર વધ્યા છે કારણ કે છેલ્લા દસ વર્ષથી આપણને સમજાય છે કે ભ્રૂણ હત્યા આખા દેશમાં એટલી બધી વધી ગઈ છે કે એમાંથી છેવટે આજ નિપજે અને એટલે જ મહારાષ્ટ્રમાં જોવા જઈએ તો કુલ રિઝામ કુલ 100 જેટલી ફાસ્ટ ટ્રેક કોર્ટ છે અને તેવો વધુ 25 ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરવા જઈ રહ્યા છે આપણે શું લાગે છે કે મહિલાઓએ પોતાની જે સુરક્ષા માટે કેટલી જાગૃત થવાની જરૂર છે અને કે બા ઉપાયો છે કે જેનાથી પોતાની સુરક્ષા કરી શકે તેમ છે સૌથી પહેલા મારા જે મેડમે કોઈ એની પર કહ્યું હતું કે અત્યારે આપણે જે બેટી બેટી બચાવો કરીએ છીએ આ બેટી વધાવો મને આ જોઈને થોડી એવી બીક લાગે છે કે આ તો બેટી હટાવો થઈ રહ્યું છે અગર યુ આર નોટ ગોઈંગ ટુ કંટ્રોલ ઇટ આ બેટી હટાવો થઈ જશે એટલે પ્લીઝ વી શુડ

હોય કે કઈ બી થાય યા કઈ બી રોજ ભલે આપણે એક ન્યુક્લિયર સોસાયટી થઈ ગઈ છે ભલે આપણે હસબન્ડ વાઈફ કામ કરીએ છીએ બધું સાચી વાત છે પણ ઇફ યુ કેન સ્પેન્ડ વન અવર ક્વોલિટી ટાઈમ

રેપ થયું હોય તો ફિઝિકલી તો બિચારી કંટાળેલી છે પછી પોલીસ સ્ટેશન છે આઈ ડ્યુ રિસ્પેક્ટ ટુદલ રેપ થાય

ચિંતા ના કરો આજની તારીખમાં તમે જોયું તો સોસાયટી કમ્યુનિટી બધા તમારી જોડે છે અગર તમે અમદાવાદ કેસ જોયો હોય કે પેલી નવ મહિના પહેલા એક છોકરીનો રેપ થયો હતો

અમારી આજે ચર્ચાને અહીં પૂર્ણ કરીશું નમસ્કાર प्रस्तुत करता नटराज आटा मेकर आप बनाए एक तंदुरुस्त भारत रंजीत अंडरवेयर बनिया स्मार्ट लोगों की पसंद संघी सीमेंट। मारुति ओमनी कामयाबी खुशियों से सजाइए।